આજથી રાજ્યના 5 જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ 19 વિજય રથ ગુજરાતમાં કોરોના મહામારી સામે જાગૃતિ માટે જૂનાગઢ, ભુજ, કચ્છ, બનાસકાંઠા, સુરત અને અમદાવાદ એમ 5 જિલ્લામાં કોવિડ 19 વિજય રથનું ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઈ ફ્લેગથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે કોવિડ 19 વિજય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કોવિડ 19 વિજય રથ રાજ્યના તમામ 33 જિલ્લાના 90 જેટલા તાલુકામાં 44 દિવસ ભ્રમણ કરી લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરશે, તેમજ કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર પણ કરશે. બનાસકાંઠા જિલ્લામાં 7 દિવસ સુધી ભ્રમણ કરશે. વિવિધ કલાકારો પરંપરાગત માધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો પણ આપશે. કોવિડ 19 વિજય રથના માધ્યમથી માસ્ક, હાથ સેનેટાઇઝર કરવા, ખોટી માહિતીથી દૂર રહેવા જેવા 5 મુખ્ય સંદેશ આપવામાં આવશે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતમાં 5 જગ્યાએથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ વિજય રથ આજથી 44 દિવસ 33 જિલ્લામાં ફરશે અને આ રથના માધ્યમથી કોવિડના તમામ પાસાઓ ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની અનિવાર્યતા ધ્યાને રાખીને માઉથ પબ્લિસિટી દ્વારા કોવિડ વિશે જનજાગૃતિ કરવામાં આવશે. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે, જે યોજનાઓ એમને લોન્ચ કરી છે, આત્મનિર્ભર ભારતની વાત છે, એનું પણ સંદેશો જન જન સુધી પહોંચાડશે અને એ પણ માઉથ પબ્લિસિટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અને લોક કલાકારોના મદદથી આ બધું થવાનું છે. બનાસકાંઠા જિલ્લામાં 7 દિવસ આ રથનું રૂટ બનાવવામાં આવ્યું છે અને આ રથના માધ્યમથી લોકો સુધી જે સંદેશો કોવિડ વિશે પહોંચાડવાનું છે એ સફળ રીતે પહોંચાડીશું એવી મને આશા અને અપેક્ષા છે.